જામનગરના બાલા હનુમાન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છોટા કાશી ગણાતા જામનગરના વિવિધ ધર્મસ્થાનો અને ઐતિહાસિક જરાશયોમાંથી એકત્રિત કરવામાં આવેલ માટી અને જળનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં નિર્માણ પામનાર શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ પૂર્વે પાયામાં પૂજન અર્ચન કરાયેલ જામનગર જિલ્લાના વિવિધ ધર્મસ્થળોની માટી અને એકત્રિત કરાયેલ જળ મોકલી આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દુર્ગા વાહિની માતૃશક્તિ દ્વારા જામનગર જિલ્લામાં આવેલા પૌરાણિક યુવા 21 ધર્મસ્થાનોમાંથી માટી એકત્ર કરવામાં આવી છે. જામનગરમાંથી શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મના આદ્યપીઠ શ્રી પાંચ નવતનપુરી ધામ ખીજડા મંદિર વિશ્વવિખ્યાત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ અખંડ રામધૂન ચાલતા શ્રી બાલા હનુમાનજી સંકીર્તન મંદિર, સપડાના શ્રી સિદ્ધિવિનાયક મંદિર, જામનગરના બેડી ગેટ વિસ્તાર અને બીએસપીએસ સંસ્થાના શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ ગુરુકુળ લાલપુરના પૌરાણિક ભોલેશ્વર મહાદેવ મંદિર, રાજાશાહી વખતના જોગવડ આશાપુરા માતાજી મંદિર, કુંદડના કુંડરિયા હનુમાનજી મંદિર, ગુરુદ્વારા અને જૈન દેરાસર ઉપરાંત જામનગર જિલ્લાના બેડ સિક્કા ફલ્લા ઉપરાંત જામનગર શહેરના બેડી ગેટ વિસ્તારમાં આવેલા શ્રી રામ મંદિર સહિતના 21 જેટલા ધર્મસ્થાનોમાંથી જામનગર જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદર અને દુર્ગાવાહિની માતૃશક્તિના હોદ્દેદારો અને કાર્યકરોએ પવિત્ર માટી એકત્ર કરી હતી. આ ઉપરાંત જામનગરના વિવિધ પવિત્ર જળાશયોમાંથી જળ પણ એકત્ર કરવામાં આવ્યું હતું, જેનું બાલા હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્માણ પામનાર મંદિર માટે એકત્ર કરાયેલ પવિત્ર ધર્મસ્થાનોની માટી અને જળના પૂજન પ્રસંગે જામનગરના શ્રી પાંચ નવતનપુરી ધામ ખીજડા મંદિરના આચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ચતુર્ભુજ સ્વામી, ઇસ્કોન રાધેકૃષ્ણ મંદિરના હરિબાપુ સપડા, સિદ્ધિવિનાયક મંદિરના પૂજારી મિલનગીરી મહારાજ, ધોરીવાવ રામદેવપીર મંદિરના ગોવિંદ મહારાજ સહિતના સંતો મહંતો સાથે વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી વિશાલભાઈ ખક્કર, બંજરંગનર સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક રવિરાજસિંહ જાડેજા, જામનગરના જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ફળિયા, જિલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલ્યા, જિલ્લા સહમંત્રી જીતુભાઈ ગાલા, માતૃશક્તિ મહિલા વિભાગના જિલ્લા સંયોજિકા નિમિષાબેન ત્રિવેદી, બજરંગદળના સહસંયોજક પ્રીતમસિંહ વારા, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલ્યા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર વિભાગના જિલ્લા પ્રેસ મીડિયા સંયોજક કિંજલભાઈ કારસિયા, વિશ્વ હિન્દુ પરિષદના શહેર મંત્રી સુબ્રમણ્યમ પિલ્લે, પ્રફુલભાઈ ચૌહાણ, કમલેશભાઈ બગલ સહિતના હોદ્દેદારો અને પ્રખંડના પ્રતિનિધિત્વ કરવા હોદ્દેદારો જોડાયા હતા. બાલા હનુમાન મંદિરના પ્રમુખ કિશોરભાઈ દવે અને ટ્રસ્ટી વિનુભાઈ તન્નાએ આ કાર્યક્રમ દરમિયાન સંતો મહંતોનું સ્વાગત કરી અયોધ્યામાં નિર્માણ પામનાર રામ જન્મભૂમિ મંદિર માટે મોકલવામાં આવનાર માટી અને જળના પૂજન અર્ચન પ્રસંગે રાજીપો વ્યક્ત કર્યો હતો. હર્ષલ ખંદેડિયા, જેડેશ ટીવી, જામનગર. વિશ્વ હિન્દુ પરિષદ જામનગર દ્વારા બાલા હનુમાનજીના પવિત્ર પ્રાંગણમાં ભગવાન રામલાલાનું મંદિર તૈયાર થઈ રહેલ છે. એના ઉપલક્ષ્યમાં જામનગરના જૂના 21 ધર્મસ્થાનોની માટી અને ત્યાંનું જળ અને જુદા જુદા સ્થાનોનું પવિત્ર જળ એકત્ર કરીને અયોધ્યા પહોંચાડવાનું કાર્ય, અહીં સોંપવાનું કાર્ય અહીં કરવામાં આવ્યું છે. આપણા સૌ માટે ખૂબ લાગણીની વાત છે. ભગવાન રામનું મંદિર અયોધ્યામાં તૈયાર થાય એના માટે સેંકડો વર્ષોથી પ્રયત્નો થઈ રહ્યા હતા. હવે એ બધા લોકોનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. એ સંપૂર્ણ ભારત વર્ષ માટે આનંદની બાબત છે. સંપૂર્ણ વિશ્વના હિન્દુઓની લાગણીને માટે પણ એ ખૂબ આનંદની બાબત છે. અને આ મંદિર હવે જલ્દી તૈયાર થાય અને એના ભવ્ય દર્શન હિન્દુ પ્રજા કરી શકે એવી શુભકામના. અને આજે આ સોંપવાનું કાર્ય કર્યું છે એ બધા જ લોકોને એકત્રિત કરીને બધાના ભાવને જોડવા માટેનું એક પુનિત કાર્ય છે.
અયોધ્યામાં ભગવાન રામનું મંદિર તૈયાર થતું હોય તો ત્યારે આખા દેશમાંથી અને આખા દેશના વિશિષ્ટ ધર્મસ્થાનોમાંથી ત્યાંની માટી અને ત્યાંનું જલ જાય અને ત્યાં એ બધાને ત્યાં પાયામાં મૂકવામાં આવે, સમર્પિત કરવામાં આવે, તો બધાની ભાવના, બધાની લાગણી ભગવાન રામ સાથે બંધાઈને રહેશે અને આટલા વર્ષોની પ્રતીક્ષા હવે સાકાર રૂપ લઈ રહી છે તો ત્યારે દરેક હિન્દુને એ દેશમાં હોય કે દેશથી બહાર હોય એની એક લાગણી છે અને એ લાગણી